કરવાની માંગણી કરી છે આ બાબતે કમિશનર દ્વારા શું પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું વધુ વિગત આપણે ધર્મેશ ગામી પાસેથી જાણીએ ધર્મેશ ગામી સોશિયલ વર્કર એક્ચ્યુઅલી આ સુરત મહાનગરપાલિકાના જે સ્વાસ્થ્યની માટેની બાબત છે એમાં પાછલા લગભગ છ એક મહિનાથી જે શહેરની સ્વચ્છતા હોય એ બાબતે તકલીફ તો ચાલતી જ હતી વાત રહી કે કચરાપેટી બાબતે જે ભ્રષ્ટાચાર સત્તા પક્ષના લોકો દ્વારા જે સત્તા પક્ષના જ માણસો ઉપર જે દાગ લગાડવાની વાત છે તો એ સાચી વાત છે કે ભ્રષ્ટાચાર થયો છે અને જે પણ આની અંદર અધિકારીઓ સંડાવેલા હોય એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આજે તમે જુઓ કે કન્ટેનર ફ્રી સુરત બનાવ્યું તો એ બનાવ્યો તો કોઈ કોઈને વાંધો નથી પણ એના પછી કચરો રોડ પર ગમે ત્યાં પડ્યો રે અને ત્રણ ત્રણ વાર તમે કચરાપેટીની પેટીની ડિઝાઇનો બદલો અને એમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સો ટકા ક્યાંક ને ક્યાંક થયો જ છે અને શહેરને ગંદુ કર્યું છે એટલે જે અધિકારીઓ આની અંદર સંડોવણી હોય એમને તાત્કાલિક કમિશનરશ્રી પગલાં લઈ અને એમને હું તો કઉ છું સસ્પેન્ડ કરવા જ જોઈએ સસ્પેન્ડ નહીં પણ એમને ડિસમિસ કરવા જોઈએ પ્રમાણ હા બિલકુલ સાચી વાત છે કે સુરતનો એક સમયે પ્રથમ નંબર સ્વચ્છતાની બાબતમાં આવેલો પણ હવે આ સ્વચ્છતાની જે બાબત છે કચરાપેટીઓને એ મુખ્ય હોય છે એ બાબત આજે શહેરને ગંદુ રાખવાની બાબત થઈ ગઈ તો પછી નંબર ક્યાંથી આવે એનું નંબર ન આવવાનું એક જ રીઝન છે કે શહેરના આરોગ્ય જો સાચવણી આરોગ્યના લોકો ના કરી શકતા હોય અધિકારીઓ ના કરી શકતા હોય કચરો રોડ પર રખડતો હોય જાનવરો રોડ પર કચરાને ખાતા હોય અને ડસ્ટબિનના ઠકાણા ના હોય ઢાકડા તૂટી ગયેલા હોય રિપેરિંગ કરવાની એની આદ આવડત ના હોય તો નંબર ક્યાંથી આવે મને એમ કહો આ તો ઠીક છે કે વિશ્વ નંબરમાં પણ આવ્યું છે પણ હું તો એવું માનું છું કે આમને આમ રહેશે તો પચાસ ટોપ પચાસમાં પણ નહીં આવે સુરત એટલે આના માટે સુરત મહાનગરપાલિકા સો ટકા જવાબદાર છે લોકો જવાબદાર છે એવું નથી કે નથી પણ મુખ્ય તમે જ જવાબદાર છો પૈસા સ્વચ્છતાના નામે ઉઘરાણે કરવામાં તમારો પહેલો નંબર છે પણ જ્યારે સુરત સ્વચ્છ રાખવાનું હોય અને એને જે નિયંત્રણ રાખવાનું હોય એને જે રિપેરિંગ કરવાની હોય કચરાપેટીઓ એ બાબતમાં તમે ઝીરો પટન છો એટલે સુરતનો નંબર નથી આવ્યો અને ન જ આવે સમય જ્યારે વિવાદ ચાલી ગયો છે તો આપણ શાસક પોતાના લોકો અત્યાર સુધી ખૂબ કેમ બેસી રહ્યા છે સુખની સમય કેમાં વિવાદ જગાવવામાં આવે હવે આ તો કેવું છે કે સરકાર જે ઉપરની છે એ તો સારું કામ કરવા માંગતી હોય પણ નીચેના જાડી ચામડીના અધિકારીઓ છે એમને આ બાબતમાં કોઈ રસ નથી એ તો માત્રના માત્ર ખિસ્સા ભરવામાં જ એમને રસ હોય છે પ્રજાના સુખાકરી સુખાકારી માટે એમને કોઈ રસ નથી ખાલી દંડો વસૂલ કરવાથી કે પ્રજા પર દ દમન કરવાથી કે ખાલી લારીઓ ઉચકી જવાથી કંઈ સુરત સ્વચ્છ રહેતું નથી એટલે ઘણી બધી બાબતો એવી છે કે તમે સંકલન કરો આ તો પોલિટિકલ પાર્ટી અને સરકારના અધિકારીઓ સાથે જ સંકલન નથી તો આવા બધા પ્રશ્નો ઉત્પન્ન થવાના છે એટલેનો કોઈ મતલબ નથી